जय स्वामीनारायण। विद्यार्थी मित्रों, गई काले आपणे स्टैंडर्ड 7 यूनिट 2 एनी एक्टिविटी 3 जोई गया। 7 एट वन ब्लो एक सरस स्टोरी आपणे जोई हती, गोपाले जे राक्षसोने केवी रीते बुद्धि थी मार्या हता, बराबर। राक्षसो जाते ज एकबीजा साथे लड़ीने मृत्यु पाम्या हता, बराबर छे ने। तो ए स्टोरी आपणे गई काले जोई गया। तो आजे आपणे એ વાર્તાના આધારે શું કરવાનું છે, વાક્યના ક્રમ લખવાના છે। એટલે કે વાર્તામાં જે રીતે આવતા હશે એ રીતે આપણે ક્રમ લખવાના છે। તો જુઓ, વાર્તા આધારિત નીચેના વાક્ય વાંચો અને ક્રમમાં ગોઠવો। આપેલા ખાનામાં તેનો નંબર લખો, એટલે કે આપણે ખાનામાં નંબર લખવાના છે। પરંતુ સૌથી પહેલા આપણે શું કરવું પડે, બધા જ વાક્ય વાંચવા પડે તો ખબર પડે ને કે પહેલું કયું આવતું હતું અને બીજું કયું આવતું હતું। ત્યાર પછી આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકીએ। તો ચલો આપણે પહેલા બધા વાક્ય વાંચીને સમજી લઈએ। તો જુઓ, ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ, એટલે કે રાજાએ જાયન્ટને એટલે કે રાક્ષસને મારવા માટે ગોપાલને પૂછ્યું। ત્યાર પછી જુઓ, ગોપાલ કિલ 7 ફ્લાઈઝ એટ બ્લો, એટલે કે ગોપાલે એક જ ઝાટકે 7 માખીઓ મારી નાખી। ધ જાયન્ટ ડાઈડ, એટલે કે રાક્ષસો મૃત્યુ પામ્યા। ધ જાયન્ટ ફોટ વિથ ઈચ અધર, એટલે રાક્ષસો એકબીજા સાથે લડ્યા। અને ગોપાલ થ્રુ સમ સ્ટોન્સ એટ ધ જાયન્ટ્સ, એટલે કે ગોપાલે રાક્ષસો સામે થોડાક પથ્થર ફેંક્યા। તો જુઓ, આ 5 વાક્ય આપણે જોયા। હવે આપણે પહેલા શું આવશે વાર્તામાં, તો સૌથી પહેલા આપણે જોયું હતું કે એને 7 માખીઓ મારી હતી, બરાબર ને। તો ફર્સ્ટ નંબર આપણે કયો લખીશું, ગોપાલ કિલ 7 એટ વન બ્લો। ત્યાર પછી રાજાએ એના વિશે સાંભળ્યું હે ને, એટલે રાજા એને રાક્ષસોને મારવા માટે પૂછ્યું, એટલે ધ કિંગ આસ્ક્ડ ગોપાલ ટુ કિલ ધ જાયન્ટ આવશે સેકન્ડ, બરાબર છે। ત્યાર પછી શું થયું, જો રાક્ષસ મૃત્યુ પામ્યો કે એને લડાઈ કરી કે પેલા એ પથ્થર ફેંક્યા, તો પહેલા શું કર્યું હતું ગોપાલે, પથ્થર ફેંક્યા, તો સ્ટોન્સ વાળું ત્રીજું આવશે। ત્યાર પછી બંને એકબીજા સાથે લડ્યા, એટલે આવશે 4, અને છેલ્લા એ લોકો મૃત્યુ પામ્યા, એટલે આવશે 5, બરાબર છે। હા, તો ચલો હવે આ વાક્ય આપણે ક્રમમાં ગોઠવી દીધા, બરાબર છે। હવે એક્ટિવિટી 4, તો એમાં તો રમત છે કે તમારા શિક્ષક રમાડે તેમ ફિક્સ આન્સર અને વેર ઇઝ માય આન્સર રમત રમો, તો એ આપણે પછીના વિડીયોમાં રમત રમીશું। અત્યારે આપણે જોઈએ એક્ટિવિટી 5, તો રીડ ધ સેન્ટેન્સ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ, એટલે કે વાક્યો ધ્યાનથી સાંભળો, વાંચો અને નમૂના પ્રમાણે પ્રશ્ન બનાવો। અત્યાર સુધી આપણે પ્રશ્ન હતા એના જવાબ લખતા હતા, પરંતુ હવે આપણને જવાબ આપી દીધો છે અને પ્રશ્ન બનાવવાનો છે, બરાબર। તો ચલો પહેલાં આપણને ઉદાહરણ આપ્યું છે, આ એક ઉદાહરણ છે, ગોપાલ બોટ ફ્રેશ જલેબીસ, એટલે કે ગોપાલે તાજી જલેબી ખરીદી હતી। તો એનો પ્રશ્ન બનાવ્યો છે, જુઓ, ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી। તો અહીંયા ભૂતકાળમાં આપણે આગળ પણ જોઈ ગયા કે ભૂતકાળમાં જ્યારે પણ પ્રશ્ન બનાવવો હોય તો ડીડ વપરાય, બરાબર, અને બોટ છે ભૂતકાળનું રૂપ છે, તો એની જગ્યાએ થઈ જશે બાય, બરાબર। હા, તો ડીડ ગોપાલ બાય ફ્રેશ જલેબી, શું ગોપાલે તાજી જલેબી ખરીદી, તો હા આપણે પાઠના આધારે જવાબ લખવાનો છે, યસ કે નો, તો યસ હી ડીડ, ઓકે। ત્યાર પછી છે, ધ જાયન્ટ્સ કિલ ઇચ અધર, એટલે કે રાક્ષસોએ એકબીજાને મારી નાખ્યા। તો અહીંયા આપણે પ્રશ્ન બનાવવાનો છે, તો પ્રશ્ન અહીંયા જો કિલ્ડ, કિલ્ડ એટલે ભૂતકાળ છે, તો ભૂતકાળનો પ્રશ્ન ક્યાંથી બનાવાય, ડીડથી। તો અહીંયા આપણે શું લખી દઈશું, DIDD, ઓકે। હા, ત્યાર પછી તો વાક્ય આપણને આપ્યું છે, ડીડ ધ જાયન્ટ કિલ
ઈચ અધર આપણે જો અહીંયા કિલ્ડ છે ને એનું અહીંયા કિલ કરી નાખ્યું બરાબર ને હા તો એને એકબીજાને માર્યા હતા એટલે જવાબમાં યસ ધે ડીડ બરાબર આપણને જવાબ પણ આપી દીધો છે હવે ત્રીજો નંબર જુઓ ગોપાલ ડીડ નોટ થ્રો સ્ટોન એટ ટ્રીઝ એટલે કે ગોપાલે ઝાડને પથ્થર માર્યા ન હતા બરાબર એટલે કે ઝાડ પર પથ્થર નતા માર્યા એવું કહે છે આ એક વાક્ય છે હવે એનું આપણે પ્રશ્ન વાક્ય બનાવવાનું છે જો અહીંયા થ્રો છે તો થ્રો નું અહીંયા આપણને આપી દીધું છે તો પણ આપણે શું લખવાનું છે ડીડ અને ગોપાલ તો એની આપણે વાક્ય રચના બદલવાની છે બરાબર છે તો જુઓ આપણે અહીંયા શું લખીશું પહેલા ડીડ શું લખીશું ડીડ બરાબર અને ત્યાર પછી લખીશું ગોપાલ બરાબર કેમ તો કે પ્રશ્ન શબ્દ સૌથી પહેલા આવે ને ત્યાર પછી કરતા આવે એટલે આપણે શું કરવાનું છે પ્રશ્ન બનાવવા માટે તો કે આ જે ડીડ છે ને એને પહેલા કરી દેવાનું અને કરતા છે એના પછી મૂકી દેવાનું છે બરાબર છે ઓકે ચલો ત્યાર પછી જો નો હી ડીડન્ટ તેને પથ્થર માર્યા ન હતા કારણ કે અહીંયા શું આપણને આપ્યું છે કે ગોપાલે ઝાડ પર પથ્થર ફેંક્યા તો એને ઝાડ પર પથ્થર નતા ફેંક્યા એને કોની પર ફેંક્યા હતા રાક્ષસો પર એટલે એનો જવાબ આવશે નો હી ડીડન્ટ ત્યાર પછી ત્રીજું જુઓ ગોપાલ ડીડ નોટ કિલ 10 ફ્લાઈસ ગોપાલે 10 માખીઓ મારી નહોતી બરાબર ને તો આપણને ખબર છે એ 7 મારી હતી એટલે બરાબર છે તો આપણે એનો પહેલા પ્રશ્ન બનાવીએ તો ડીડ ત્યાર પછી ગોપાલ અને ત્યાર પછી શું લખીશું કિલ બરાબર કિલ ઓકે ડીડ ગોપાલ કિલ અહીંયા આપણને પ્રશ્ન શબ્દ પ્રશ્નમાં પણ આપ્યું જ છે તો પહેલા આપણે ડીડ લખવાનું છે પછી ગોપાલ અને પછી કિલ ઓકે 10 ફ્લાઈસ ડીડ ગોપાલ કિલ 10 ફ્લાઈસ શું ગોપાલે 10 માખીઓ મારી હતી તો નો હી ડીડન્ટ એટલે આના જેવું આપણે સેમ લખવાનું છે નો હી ડીડન્ટ અહીંયા બરાબર છે ના તેને મારી ન હતી ઓકે ત્યાર પછી જુઓ આગળ પાંચમું સેન્ટેન્સ ધ કિલ્ડ પ્રોમ ધ કિંગ પ્રોમિસ્ડ અ રીચ રિવોર્ડ એટલે કે રાજાએ પુરસ્કાર આપવાનું પ્રોમિસ કર્યું હતું વચન આપ્યું હતું તો અહીંયા આપણે આખો જ પ્રશ્ન બનાવવાનો છે ઓકે તો આખો પ્રશ્ન બનાવવાનો છે એટલે આપણે શું કરીશું સૌથી પહેલા મૂકીશું ડીડ અહીંયા ચલો જુઓ ડીડ ત્યાર પછી લખીશું ધ કિંગ ત્યાર પછી પ્રોમિસ એટલે પ્રોમિસ્ડ છે ને એનું પ્રોમિસ કરી દઈશું આપણે પ્રોમિસ અ રીચ રિવોર્ડ એ તો એમાંને એવું જ છે બરાબર છે ડીડ ધ કિંગ પ્રોમિસ અ રીચ રિવોર્ડ અને પછી આપણે મૂકીશું પ્રશ્ન ચિહ્ન શું રાજાએ પુરસ્કાર આપવાનું વચન આપ્યું હતું એવું પૂછે છે બરાબર છે તો આપ્યું હતું ને આપણે વાર્તામાં જોયું હતું આપ્યું હતું તો અહીંયા આપણે બીજી લીટીમાં શું લખીશું તો યસ હી હી રાજા માટે આપણે વાપરીશું હી અને ડીડ બરાબર તો આ થઈ એક્ટિવિટી 5A હવે જુઓ એક્ટિવિટી 5B બરાબર છે આ થયા ડીડથી પ્રશ્ન બનાવવાના હવે આપણે હુ વોટ વેન વેરથી પ્રશ્ન બનાવવાના છે તો જુઓ રીડ ધ કમ્પ્લીટ એન્ડ ફિલિંગ ધ બ્લેન્ક્સ રીડ ધ એક્ઝામ્પલ એટલે ઉદાહરણ વાંચો અને ખાલી જગ્યા પૂરો એટલે આપણને એક એક ઉદાહરણ વચ્ચે આપ્યું જ છે તો પહેલું જુઓ ગોપાલ બોટ સમ ફ્રેશ જલેબીસ ગોપાલે તાજી જલેબી ખરીદી હતી તો આપણને હુથી પ્રશ્ન પૂછ્યો છે હુ એટલે કોણ કોણે તાજી જલેબી ખરીદી હતી તો જવાબ આવશે ગોપાલ બરાબર છે
ત્યાર પછી એના જેવો બીજો પ્રશ્ન આપણને જવાબ આપ્યો છે, આપણે પ્રશ્ન બનાવવાનો છે. ઓકે, હુંથી જ પ્રશ્ન બનાવવાનો છે. તો જુઓ, ગોપાલ મેડ અ બિગ બેલ્ટ, ગોપાલે મોટો બેલ્ટ બનાવ્યો હતો. તો કોણે બેલ્ટ બનાવ્યો હતો? તો આપણે હુંથી પ્રશ્ન જ્યારે પણ બનાવીએ ને તો વાક્યમાં કોઈ જ ફેરફાર નહીં કરવાનો, ખાલી જે પહેલો કરતા હોય ને એની જગ્યાએ હું મૂકી દેવાનો છે. બરાબર છે? જે પહેલો કરતા છે ગોપાલ, તો એની જગ્યાએ જુઓ હું મૂક્યું છે. તો આપણે અહીંયા પણ એવું જ કરવાનું છે, ગોપાલ છે એની જગ્યાએ આપણે હું મૂકી દેવાનું છે, ડબલ્યુ એચ ઓ હુ. બરાબર, અહીંયા હું લખું છું ડબલ્યુ એચ ઓ હુ. હુ મેડ અ બિગ બેલ્ટ, કોને બિગ બેલ્ટ બનાવ્યો? ઓકે, ત્યાર પછી જુઓ, હુ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ, ગોપાલ થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ, એટલે કે ગોપાલે રાક્ષસો પર પથ્થર ફેંક્યા. તો આપણે અહીંયા હું આપી દીધું છે, તો શું કરીશું? તો અહીંયા પણ આપણને ખબર જ છે કે હું એકલો જ બદલવાનો છે. ત્યાર પછી આખું વાક્ય બને એવું છે, તો થ્રુ છે તો અહીંયા થ્રુ જ મૂકી દેવાનું છે, આપણે ઉપર જેવું જ લખવાનું છે. બરાબર, હા, તો હું થ્રુ સ્ટોન્સ એટ ધ જાયન્ટ. આ થઈ ગઈ બંને. હવે બીજો પ્રશ્ન આપણે પૂછવાનો છે વોટથી. તો એનું એક્ઝામ્પલ આપણને આપ્યું છે અહીંયા, ગોપાલ કિલ્ડ 7 ફ્લાઈઝ એટ વન બ્લો, ગોપાલે એક જ ઝટકે 7 માખીઓ મારી હતી. તો વોટ ડીડ ગોપાલ કિલ એટ વન બ્લો? તો અહીંયા વોટ ડીડ બંને સાથે લખવાનું છે, ત્યાર પછી કરતા, અને ત્યાર પછી આપણે આગળ જોયું તો એ રીતે કિલ્ડ છે ને, તો એનું કિલ થઈ જશે. બરાબર, તો અહીંયા ધ કિંગ સો ધ ડેડ જાયન્ટ, એટલે કે રાજાએ મરેલા રાક્ષસોને જોયા. તો અહીંયા આપણે શું લખીશું? વોટ ડીડ તો લખી જ દઈશું. બરાબર છે, વોટ ડીડ, સોરી અહીંયા ડીડ આપી જ દીધું છે, એટલે વોટ એકલું જ લખવાનું છે. ઓકે, તો અહીંયા આપણે વોટ એકલું જ લખવાનું છે. બરાબર છે, ડબલ્યુ એચ એ ટી વોટ. ઓકે, અહીંયા લખું છું, વોટ ડીડ ધ કિંગ સી, રાજાએ શું જોયું હતું? બરાબર, તો વોટ વાળા પ્રશ્નમાં શું છે કે જે જોયું હતું ને એ આવે નહીં, એટલે કે ધ ડેડ જાયન્ટ છે ને એ નીકળી જશે. બરાબર ને? એવી રીતે ગોપાલ લાઈકડ જલેબી, તો જલેબી જે છે એ આન્સર છે. ગોપાલે, ગોપાલને જલેબી ભાવે છે, તો ગોપાલને શું ભાવે છે? તો જલેબી શબ્દ આપણે પ્રશ્નમાં આવે નહીં. તો વોટ ડીડ ગોપાલ લાઈકડ છે ને એનું થઈ જશે લાઈક. બરાબર, ઓકે, તો પહેલામાં વોટ અને બીજામાં લાઈક. હવે ત્રીજો જુઓ, વેનથી છે. વેન એટલે ક્યારે, જ્યારે પણ આપણને સમય જાણવો હોય ને તો ક્યારે વેનથી પ્રશ્ન પૂછાય. તો જુઓ, ગોપાલ રિટર્ન્ડ ટુ ધ વિલેજ ધ નેક્સ્ટ ડે. તો નેક્સ્ટ ડેની નીચે લીટી આપી જ છે, જેની નીચે લીટી આપી છે ને એ જવાબમાં આવે નહીં. બરાબર, તો ગોપાલ નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે ગામમાં રિટર્ન થયો હતો. તો વેન ડીડ ગોપાલ રિટર્ન, હવે પહેલો શબ્દ વેન તો લખવાનો જ છે, પછી ડીડ, એટલે વેન ડીડ તો આવશે જ, પછી કરતા, અને પછી ઈડી નીકળી જશે, એટલે રિટર્નનું રિટર્ન થઈ જશે. બરાબર, તો ચલો, ધ કિંગ કોલ્ડ ગોપાલ ઇન ધ મોર્નિંગ. તો ધ કિંગ કોલ્ડ એટલે ધ ડીડથી આપણને આપી જ દીધું છે, આપણે ખાલી વેન જ લખવાનું છે. બરાબર ને? વેન, વેન ડીડ ધ કિંગ કોલ ગોપાલ એટલે ઇન ધ મોર્નિંગ નહીં આવે. બરાબર, ઓકે, ક્યારે ગોપાલને રાજાએ બોલાવ્યો? તો સવારમાં. હવે ધ સ્ટ્રોંગ મેન મેડ ગોપાલ લાસ્ટ નાઇટ, એટલે કે સ્ટ્રોંગ મેન એટલે મજબૂત માણસ એમ, એને લાસ્ટ નાઇટ ગોપાલને મળ્યો હતો. તો ગોપાલને મજબૂત માણસ ક્યારે મળ્યો હતો? તો લાસ્ટ નાઇટ જે છે એ આવે નહીં. બરાબર, તો લાસ્ટ નાઇટ આવે નહીં. હવે જુઓ, વેન ડીડ ધ સ્ટ્રોંગ મેન આપણને આપી જ દીધું છે, તો મેટ છે ને એનું આપણે મૂળ રૂપ લખીશું મીટ. બરાબર, એમ ડબલ ઇટી મીટ એટલે મળવું,
અને મેટ એટલે મળ્યો, ભૂતકાળનું રૂપ છે મેટ, એટલે આપણે અહીંયા ડબલ ઈ લખીશું. ઓકે, ત્યાર પછી છેલ્લો જુઓ, ગોપાલ પુટ જલેબીઝ ઇન ધ ઇન એ ડીશ, એટલે કે ગોપાલે ડીશમાં જલેબી મૂકી હતી. ઓકે, તો ગોપાલે જલેબી ક્યાં મૂકી હતી અહીંયા આપણને પ્રશ્ન આપ્યો નથી, તો આપણે આપણી જાતે લખીએ કે વેર. વેર એટલે ક્યાં, આપણે આગળ પ્રશ્નના પ્રકાર ભણી ગયા છે, તો વેર એટલે ક્યાં. તો ગોપાલે ક્યાં જલેબી મૂકી હતી, તો વેર ડીડ ગોપાલ પુટ જલેબી, બરાબર. હવે પહેલું સેન્ટેન્સ જુઓ, ગોપાલ વેન્ટ ટુ ધ માઉન્ટેન, એટલે કે ગોપાલ માઉન્ટેન એટલે પર્વતો તરફ ગયો. તો ગોપાલ ક્યાં ગયો, તો ક્યાં ગયો એટલે એનો જવાબ માઉન્ટેન આવે, એટલે માઉન્ટેન વાળું ટુ ધ માઉન્ટેન જવાબમાં આવે, પ્રશ્નમાં આવે જ નહીં, એટલે આપણે ખાલી ગોપાલ વેન્ટને જ મૂકવાનું છે. તો ડીડ ગોપાલ અને વેન્ટ ભૂતકાળમાં છે, એનું ગો મૂળ રૂપ થઈ ગયું, તો અહીંયા આપણે ખાલી મૂકીશું વેર. વેર ડીડ ગોપાલ ગો, ગોપાલ ક્યાં ગયો હતો. ઓકે, ત્યાર પછી જુઓ, ધ યંગ મેન હિડ બિહાઇન્ડ ધ ટ્રી, એટલે કે યંગ મેન જે છે એ ઝાડ પાછળ સંતાઈ ગયો, હિડ એટલે સંતાઈ ગયો હતો, તો અહીંયા હિડ છે એનું આપણે કરીશું મૂળ રૂપ. તો વેર ડીડ ધ યંગ મેન તો આપી દીધું છે, બિહાઇન્ડ ધ ટ્રી એ જવાબ છે, ઝાડ પાછળ ક્યાં સંતાયો, તો બિહાઇન્ડ ધ ટ્રી તો આવે જ નહીં પ્રશ્નમાં, એટલે શું આવશે, હાઈડ, એચ આઈ ડી ઈ હાઈડ, હાઈડ એટલે સંતાવવું અને હાઈડ એટલે સંતાયો, બરાબર. ઓકે, તો આ થઈ ગયા એક્ટિવિટી 5B, બરાબર છે. આપણે આગળ પ્રશ્નના પ્રકારો ભણી ગયા છે, હુ, વોટ, વેર, વેન, હાઉ મેની, હાઉ મચ, હાઉ, બરાબર છે, એ બધા આપણે આગળ ભણી ગયા છે. તો એનો જ ઉપયોગ કરીને અહીંયા આપણે પ્રશ્ન વાક્ય બનાવવાના છે, અને પ્રશ્ન વાક્યમાં પણ આપણે થોડાક જ શબ્દ લખવાના છે, આખા પ્રશ્ન વાક્ય તો બનાવવાના જ નથી. તો બધાને આની પ્રેક્ટિસ વધારે કરવાની છે. ઓકે, તો આ થઈ એક્ટિવિટી 5. હવે આપણે આગળના વિડીયોમાં એક્ટિવિટી 6 જોઈશું. જય સ્વામી.